હેલો દોસ્તો, હું છું નિખિલ નાઈને, આપનું સ્વાગત છે મારા વિડીયોમાં. તમે આટલી બધી મહેનત કરીને આવ્યા તો તમારું સ્વાગત તો કરવું પડે ને. જો તમે તમારું ભવિષ્ય બદલવા માંગતા હો તો અત્યારે જ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી તમારું ભવિષ્ય બદલી શકે છે. આજે આપણે વાત કરીશું KGFની. KGFના બંને મૂવી જોયા આપણે, શું શીખવાનું છે તે હવે હું તમને કહીશ. આ મૂવીમાંથી માતા પિતાએ ઘણું બધું શીખવાનું છે. જે ભૂલ રોકીની માએ કરી તે તમારે નથી કરવાની. તમે તમારા સંતાનોનું ભવિષ્ય બદલી શકો છો, સારી જિંદગી બનાવી શકો છો. જો રોકીને નાનપણથી જ સારી શિખામણ આપી હોત તો આજે તે એક ભણેલો ગણેલો સારો બિઝનેસમેન માણસ હોત. રોકી નાનો હતો ત્યારે મિત્રો સાથે લડાઈ થઈ, ત્યારે તેની મમ્મીએ તેને લડાઈ કરીને જાબ આપવાની વાત કરી. પણ જો સહન કરવાનું, જતું કરવાની વાત કરી હોત તો તે આજે ગુંડો ન બન્યો હોત. મહાન વ્યક્તિઓએ જતું કર્યું છે, સહન કર્યું છે, ત્યારે જ તેઓ દેશને આગળ લાવી શક્યા છે. ભણી ગણીને સારા વ્યક્તિ થવાની વાત કરવી, ન કે દુનિયા જીતવાની. દુનિયાને તો આજ સુધી કોઈ જીતી નથી શક્યું, તો આ રોકી શું વાત છે. રોકીની વાત કરીએ. રોકીને એક કામ સોંપવામાં આવે છે, જો તે કામ પૂર્ણ કરે તો તેને પ્રમોશન મળે. પણ રોકીને પ્રમોશન નહીં પણ મોટી સીટ પર બેસવું હોય છે, એટલે કે એક ઓફિસના બોસ. તે કામ પૂરું કરવા KGFમાં જાય છે. KGFમાં જઈને ત્યાં રહીને કામ જોવે છે, શીખે છે, લોકોનો વિશ્વાસ જીતે છે. ત્યાં તેને કંપનીના માલિક થવાનો વિચાર આવે છે. તમે કોઈપણ કંપનીમાં પહેલી વાર જાઓ ત્યારે તેની રીતભાત શીખવી, સીધા બોસ બનવાની કોશિશ ન કરવી, કર્મચારીઓનો વિશ્વાસ જીતવો, તેઓનું કામ જોવું, પછી જ પોતાની વાત કહેવી. રોકી ગરુડાને મારી નાખે છે, ગરુડાને ખબર પડે તે પહેલાં. ગરુડાની ભૂલ. તમારી પાસે પૈસો છે, તમારે ભણેલા ગણેલા સારા વિશ્વાસુ માણસો રાખવા જોઈએ અને શાંતિથી કામ લેવું જોઈએ. ગરુડાએ પણ ભૂલ કરી. તેની પાસે હજારો માણસો હતા પણ તે લોકોના દિલમાં ન હતો. જ્યારે રોકીએ દિલમાં સ્થાન લીધું. તમે જ્યાં કામ કરો છો ત્યાં જ કામ કરવું. નવી જગ્યા પર કામ કરવાનું થાય ત્યારે તમે અનુકૂળ બનો. આપણે જમીન પર રહીએ છીએ, પાણીમાં કામ કરવાનું થાય તો તેના માટે પહેલાં પ્રેક્ટિસ કરવી. ગરુડાએ પ્રેક્ટિસ નહોતી કરી એટલે જ પાણીમાં તેનું મૃત્યુ થયું. ગરુડાએ ત્રણ લોકોને જાહેરમાં મારવાનું કર્યું. મોટી સજા જાહેરમાં ન આપવી કોઈ પણ કર્મચારીને. આની અસર કંપની પર પડે છે. સમજી વિચારીને કાર્ય કરવું, સીધા ટપકી ન પડવું. વોટ ઇફમાં થેનોસ પણ આવું જ કરે છે, સીધી જ એન્ટ્રી મારે છે અને આવતાની સાથે જ કપાઈ જાય છે. જો તમે સારું કાર્ય કરો છો તો દેશ દુનિયાને શાંતિથી સમજાવવા પ્રયત્ન કરો. તમારી સાથે પહેલા શું થયું તે ભૂલી જઈ નહીં. લીગલી કામ કરતા શીખો. સરકારમાં ઊંચી પદવી પર બેઠેલા માણસોને સમજાવવા પ્રયત્ન કરવો, ન થાય તો શાંતિથી કામ કરવું. થેનોસમાંથી શીખવું. 50% ઓફ આવું પણ કરી શકાય. તમારા દુશ્મનો વધારે હોય તો પહેલા પોતાની ફેમિલીનો વિચાર કરવો, તેઓને સિક્યોરિટી આપવી, કે પછી તમારા કામથી દૂર રાખવા તેઓને. ટોની સ્ટાર્ક પાસે રૂપિયા હતા, તાકાત હતી, પણ તે ભાઈ મોજથી શાંતિથી જિંદગી જીવતા હતા. પરિવારનું વિચારીને તે દુનિયાથી દૂર રહેતો હતો. તમે તમારા સંતાનોનું ભવિષ્ય બદલી શકો છો. નાનપણથી જ સારી શિખામણ આપીને સારા માર્ગે વાળી શકો છો. જો રોકીની મમ્મીએ સારા વાક્યનો પ્રયોગ કર્યો હોત તો રોકી ભાઈ નહીં, રોકી સર હોત. આજે ઇન્ડિયાનો સ્ટોનિંગ સ્ટાર પણ તે બની નહીં શકત. ચેન્જ યોર ફ્યુચર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો, અને કમેન્ટમાં લખો કે જો તમારી પાસે પૈસા, તાકાત, બુદ્ધિ હોય તો તમે દેશ, દુનિયા, પરિવાર માટે શું કરી શકો. કમેન્ટ કરો.